મારે સ્ટેજ માથે મે નહીં પણ હજી સુધી ગુજરાતમાં કે ક્યાંય પણ લોક સાહિત્યમાં કે ડાયરામાં આ વાત થઈ નથી. મને મ્યાનમાર બર્મા દેશ છે, બર્મા આપ બધાને ખબર છે, હવે એને મ્યાનમાર કહેવાય છે. ઈ મ્યાનમાર માટે જ્યારે આઝાદ કરવા માટે, જેમ ભારતને આઝાદ કરવા માટે કેટલાય વીરો છે એ આઝાદી માટે લડતા હતા અને 6 લાખથી વધારે હિન્દુસ્તાનીઓએ લોહી રેડ્યાને પછી આપણને આઝાદી મળી છે. એમ બર્માને આઝાદ કરવા માટે જ્યારે ક્રાંતિકારી બર્માના મ્યાનમારના યુવાનો જ્યારે આઝાદ કરવા માટે લડી રહ્યા, ભારતથી નોખું પીડ્યા પછી બર્માને આઝાદ કરવા માટે એ ઝઝૂમતા હતા અને વર્ષો સુધી ઝઝૂમતા થાયકા નહીં અને છેલ્લે એમને આઝાદી મળી. પણ આઝાદીનો એનો જે લીડર હતો, અત્યારે હું નામ ભૂલી ગયો છું, જ્યારે નામ આવશે ત્યારે હું કહીશ, પણ અત્યારે મારા માઇન્ડમાંથી મગજમાંથી નામ ભૂલાઈ ગયું છે. એમને જ્યારે દેશ આઝાદ થઈ ગયો બર્મા, અને પત્રકારોએ અને બધાએ દુનિયાએ એમને પૂછ્યું હતું કે આટલા આટલા તમે ઝઝૂમ્યા પછી, આટલા આટલા લડ્યા પછી પાછા જ ન વળ્યા તમે, એવી તમારી લીડરશિપ છે કે તમારા દેશને આઝાદ કરી રહ્યા. જેમ આપણે અહીંયા આઝાદી માટે તો કેટલાય લડ્યા પણ ગાંધીજીનું નામ આગળ આવ્યું, એમ ત્યાંનો જે એનો લીડર હતો એને પૂછવામાં આવ્યું કે તું આટલો બધો લડ્યો કે કેમ કોઈ દિવસ થાક્યો નહીં, આટલું બધું જોમ તને ક્યાંથી આવ્યું. અને હું તો અહીં યુવાનો બેઠા એને કહું કે આ દેશનો યુવાન છે ને, એને બેહવું કેમ, એને હાલવું કેમ, એને જીવવું કેમ, અને જિંદગી મળી હોય ને તો કદાચ દુનિયામાં દુઃખના ડુંગરા માથે પડી જાય ને તો આ દેશનો યુવાન આર પાર વયો જાય, એને મરવાનું કોઈ દી સપનું ન આવવું જોઈએ. ભલા માણસ નબળા વિચારો કરી અને યુવાનો આપઘાત કરી જાય, દવા પી જાય, શું તમે જન્મ આપ્યા ને પથ્થર પીડ્યો હોય જનતાને એમ થાય કે આના કરતા તો મારે પેટ પથ્થર પીડ્યો હતો સારો હતો. સાહેબ મારા દેશના યુવાન કેવો, એટલી બધી વાતો છે, હું થોડી થોડી આપને આગળ કહેતો રહીશ. એનો અર્થ એવો નથી કે આખી વાર્તાઓ નથી આવડતી, પુરાવા સાથે હોય, જે જે ઘટના જે તારીખ હું જે બોલું છું એકવાર ઈ જ પાછું આવે, એટલી જ વાત ફરી ફરી, એક દી અહીંયા આમ થયું બીજે દી આમ, એમ નહીં આવે કોઈ દી. પણ ખેર અત્યારે અમે જે મોટી વાર્તા અમે 3-3 કલાક કરતા આખી રાત કરતા, એ વાતને અમે 5 મિનિટ કે 3 મિનિટમાં એટલે કરી લઈએ છીએ કે સાચી વસ્તુ તમારા સુધી પુગાડવી છે. તમારી પાસે ખાલી 3-4 કલાક છે ને, અમારી પાસે 3-4 કલાક છે, એટલે અમે આ વાતો. પણ ટૂંકમાં એને જયારે પૂછવામાં આવ્યું કે બર્માના એ જે લીડર હતો એને કે આટલી તાકાત તને મળી ક્યાંથી, જોજો સમગ્ર ભારત જેનું ગૌરવ લઈ શકે, અને એને કીધું હતું કે હિન્દુસ્તાનનો એક યોદ્ધો પોતાના પરિવારને લઈ અને પાણાના ઓશિકા કરી અને 25 વર્ષ સુધી દિલ્હીના બાદશાહ હમુ નહોતો નિમો, અને એનું નામ મહારાણો પ્રતાપ, એનો ફોટો હારે લઈને કાયમ 10 વર્ષ સુધી લડ્યો ને એટલે મને આઝાદી મળી છે. બર્માની માલિકો રાણા પ્રતાપના જોરે દેશને આઝાદ કર્યો. હિન્દુસ્તાનની વાત તો છે, બર્માનો જે લીડર એનો હતો એને એમ કીધું હતું કે 10 વર્ષથી આ રાણા પ્રતાપની પૂજા કરું છું કે અમને તો 10 વર્ષે આઝાદી મળી જાય, પણ 25 વર્ષ સુધી જે મહારાણા પ્રતાપ છે એ અકબરની સામે કોઈ દી સલામ ન કરે એના એના જોરથી હું જીત્યો. અને પછી એનો પ્રમુખ બેનો બર્માનો મ્યાનમારનો, પછી એ જ નહીં એ પ્રમુખ નહોતો બેનો, પણ એ દેશનો જે પ્રમુખ બેનો એ પહેલી વાર ઇન્ડિયામાં આવ્યો, ભારતમાં આવ્યો, અને આઈના આપણા બધા વડીલો જે હતા એ સમાધિઓ દેખાડતા હતા કે આ ગાંધીજીની સમાધિ છે અને આ જવાહરલાલ નેહરુની સમાધિ લઈ ગયા અને બધે ફરવતા હતા એવા સ્થાનોમાં. તેથી એણે કીધું કે આ બધા નહીં કે તો કે મને મેવાડમાં લઈ જાઓ અને કુંભલગઢની ધરતીમાં આવી અને ઓલો બર્માનો રાષ્ટ્ર પ્રમુખ જે હતો ને, રાષ્ટ્ર પિતા હતો ને, એ કુંભલગઢની માટીને ભેળી લઈ અને માટીના ખિસ્સા મીંડો તો ભરવાગ મારી માએ મને આ માટી લઈ જવાનું કીધું છે. રાણા પ્રતાપનું જે ધરતીમાં જન્મ થયો હોય એ મહારાણા પ્રતાપ જે દેશના મહાન યોદ્ધા માટે બીજા દેશ આઝાદ થઈ જાય એટલું એને પ્રેરણા મળતી હોય, અને આપણા યુવાનો મરી જવાનું વિચારે, આપઘાત કરવાનું વિચારે. એટલા માટે અમારા શક્તિસિંહ જાડેજા લખે છે, ઘરે
पर मैं हर रूप धरी पशुपालन का मुर्गा धंधा करे जे अरे दाड़म दादो ई तो हवना दुखड़ा भागे अन करे सुखड़ा रे नाम से मायाड़ू आ पाथ के बेटो ईद दयालु आ पाथ मारो ગાંધીગીરમાં અમારો હોથલિયો ડુંગર કહેવાય છે ઓથલ પદમણી કનડામાં રહેતા એમ થોડો સમય અહીંયા પણ કાઢેલો એ ભોયરું છે ઓથલિયો ડુંગર થી દૈડા ડુંગર સુધી જ્યાં મારું ફાર્મ છે એક ગીરમાં ત્યાં સુધી આવશે આવશે હા હા ખ્યાલ છે હાલ તમને કેમ ખબર એવું છે હા રામવાળા ઈ કે ન્યા રહી ગયા આવશે બધું
અને ઈ ઓથલિયા ડુંગરમાં ઈ આજુબાજુમાં મોરલો નો આવે આહાડ મહિનો ગાંડો થઈને વરતો હોય ને ગંડી ગાંડી તુર નદીઓ થાય આજુબાજુમાં ભૂલમાં મોરલો આવી ગયો હોય તો ટવકો ન કરે ઓથલ પદમણીએ વરોહ પેલા કીધેલું કે આજ મોરલા નથી બોલતા આ ક્યુ વિજ્ઞાન પકડી હકે તમે કલ્પના કરો ગમે એટલે જાવ તો ભલા માણસ ઢોલક નો લઈ આવાય સાહેબ આ પુરાવા છે બાકી તો નથી એને અમુક સમજાવવાની કોશિશ હોય ન કરવી જેને જલારામ નથી જગાડી ગયા એને આલારામ હું જગાડવાના હતા આ તો જેને જાગી જવું છે જેને કુળની પરંપરાની પડી છે એના માટેની આ બધી વાતો છે બાકી તો કેટલાય અમને ઘણા કહેતા તમે આ વાતો કરો તો હું ફેર પડી ગયો કોણ સુધરી ગયા મેં કીધું સુધરી નહીં પણ આખે આખો ઓઘો હળગ્યો હોય તો એ ઓઘો ઠરે નહીં પણ જેટલા બચ્યા હોય ને એટલા ફૂલા ખેંચી લેવા અમે તો ફૂલા ખેંચવા નીકળ્યા થઈ આવા કોક ગામ મળી જાય